સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદામાં પૂરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ. ગત વર્ષના પૂરની તારાજીથી ભયભીત લોકોની કાર્યવાહીની માંગ. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી. ભરૂચના આરોગ્ય ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. મે માસમાં આરોગ્ય ઓફિસર રાજેશ સિંધાનો અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વરમાં થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યુનો મામલો. ઇન્ટરવ્યુ દરમિયાન સર્જાયેલ અવ્યવસ્થાના વાયરલ વિડીયો બાદ જિલ્લા રોજગાર કચેરી એક્શનમાં. કંપની ખાતે રેકોર્ડની તપાસ કરી નોટિસ ફટકારી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પર્યટકોને આકર્ષી રહ્યું છે આરોગ્ય વન. છોટાઉદેપુર તાલુકાના પુણ્યવાડ ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના 50 વધુ બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયાના ફેક મેસેજ ફરતા થતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. જેઓ આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા, તો જિલ્લા કલેક્ટર દ્વારા ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જી હતી, જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી. તેવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનો તેમજ નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા ઘોડાપૂર આવવાના છે એવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. નર્મદાના પૂરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરવાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. કેટલાય લોકોએ ખેતરોએ જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા, જેથી આવા મેસેજ મૂકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડ રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા. જો કે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ફેક હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી. તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો. સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છે, ત્યારે બેજવાબદાર આવા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી હરકત અન્યો કરતા દૂર રહે. ભગવાનભાઈ પટેલ છે, હું અહીંયા જુનાગઢવાડા બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પડતો થયો છે, વાયરલ વિડીયો વાયરલ મેસેજ, કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈટથી 30 ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, 10 લાખ ક્યુસેક જેવું. એટલે અમારા ગામમાં લોકો છે, ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું, અચાનક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રીકલ્ચરની જમીન છે અને ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો. એટલે હાલ જે મેસેજ થયો છે એનું અમારા મારે એક જ આવું કે તંત્ર દ્વારા કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે એને અમે કાયદેસરની કાર્યવાહી કરવાનું. ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામમાં હજુ હજુ ખબર જ નથી. એટલે અત્યારે બી એક ડરનો માહોલ છે. તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારા ગામજનોની નમ્ર વિનંતી છે. અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા ડેમ સદાસર ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે માટે હાલ નર્મદા નદીમાં થોડું થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી. આજ રોજ વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો, જેને લઈને કાંઠા વિસ્તારમાં રહેતા
ખેડૂતો તેમજ ગ્રામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે, ગભરાઈ ગયેલા છે લોકો. ગઈ વર્ષની જે તારાજીને લઈને લોકોમાં ખરેખર ગંભીરતા જોઈ. એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા, મજૂરિયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો છે, શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા, અને પોતાના ઘર વખરીનો જે સામાન છે તે પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઇનમાં જોડાઈ ગયા હતા. અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં. અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનુર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. જીઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી. જેઓ ગત તારીખ 14 મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડને પરથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ તરફ FSL રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. બોથળ પદાર્થ વડે મારામારી તેમની હત્યા કરાઈ હતી. બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની કવાયત હાથ ધરી છે. હોટેલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી. ભરૂચની ઝઘડિયા જોઆટીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ 9 જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો, જેના પગલે એક તરફ રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે હવે જિલ્લા બેરોજગાર કચેરીએ પણ એક્શનમાં આવી કંપની ખાતે તપાસ કરવામાં આવી, જે અંતર્ગત જિલ્લા રોજગાર અધિકારી સંજય ગોહિલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી. દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈ પણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું. ઉપરાંત ઓપન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે. તેની સામે 500 થી વધુ ઉમેદવારો એક સાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી. આ ઇન્ટરવ્યુની જે પ્રોસેસ હતી
તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી. જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત. અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત. કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા, એમની જે નોટિફાઇડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઇડ વેકેન્સી કરાવેલ ના હતી, જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઇડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારુ વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના પર્યટકોને આકર્ષી રહ્યું છે, જેના મૂળમાં છે અહીંના વૈવિધ્યપૂર્ણ આકર્ષણો. આરોગ્યવન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આવું જ એક સ્થળ છે જેનો અબાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ ઉઠાવે છે. તો ચાલો માણીએ આ સ્વાસ્થ્ય વર્ધન કરતા વનને. ગુજરાતના એકતાનગરમાં જંગલ 70 એકરમાં ફેલાયેલું છે, જેમાં 5 લાખથી વધુ ઔષધીય છોડ છે. અહીં છોડની મદદથી પરંપરાગત રીતે લોકોની સારવાર કરવામાં આવશે. આ જંગલના મુખ્ય દ્વાર પર 12 માનવ વ્યક્તિઓ સૂર્ય નમસ્કાર કરી રહી છે, જે સારા સ્વાસ્થ્ય માટે યોગની ભૂમિકા પર પ્રકાશ ફેંકે છે. આ આરોગ્ય વનમાં ઔષધ માનવનો અનુભવ અવિસ્મરણીય છે. આરામની મુદ્રામાં રહેલા માનવ શરીરના 3D લેઆઉટમાં શરીરના દરેક માટે વિવિધ છોડની ઉપયોગિતા દર્શાવવામાં આવી છે. આ ઔષધ માનવમાં 60 ઔષધીય વનસ્પતિની ઉપયોગિતા પ્રદર્શિત કરાઈ છે. અહીં આવતા પ્રવાસીઓ આ નિહાળી મંત્ર મુગ્ધ બને છે. આરોગ્ય વન ખાતે આવેલું વેલનેસ સેન્ટરે પરંપરાગત સારવાર પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની એક અનોખી પહેલ છે. અહીં આયુર્વેદિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. આરોગ્ય વન માત્ર સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતિનું જ કામ નથી કરતું, પરંતુ આજીવિકા પણ ઊભી કરે છે. તમામ ઉંમરના લોકો આરોગ્ય વનને માણે છે. એકતાનગરની મુલાકાતે જતા પર્યટકે આ અદભુત સ્થળની મુલાકાત લેવાનું ચૂકવું ન જોઈએ. સાઈટ 6 મહિને કે અંદર એક કન્સ્ટ્રક્શન ડમ્પિંગ સાઇટ કો આરોગ્ય વન મેં બદલા ગયા. ગુજરાત વન વિભાગ દ્વારા 6 લાખ સે અધિક પ્લાન્ટ્સ કા પ્લાન્ટેશન 1 મહિને કે રિકોર્ડ સમય મેં દિન રાત મોનસૂન કે અંદર પ્લાન્ટેશન કરકે કિયા ગયા. દાખલ હોતે તો લેફ્ટ લેગ મેં પેર મેં જો જો ઔષધિય કામ કરતી હૈ જોઇન્ટ્સ મેં ઓર રક્ત વાહિની મેં ઇમ્યુનિટી ઉસકી ઔષધિ કે સબ પ્લાન્ટ્સ હે. ફિર જૈસે ઉપર જાતે હે તો પેટ કી જો બીમારી હૈ વો ઉસમે કોન્સ કોન્સી ઔષધિય કામ કર રહી હૈ વો સબ કે પ્લાન્ટ્સ લગાયે હુએ. અભી શામ હોને આઈ હૈ તો હમને દેખા કે યહાં પે યે સનસેટ પોઇન્ટ બન ગયા હૈ અભી તો ઇટ ઇઝ વેરી નેચરલ બહોત બ્યુટીફુલ હૈ યે જગહ પે. પર ઔષધિ ઇઝ હમારે ઇન્સાનો કે લિયે એક અચ્છી ચીઝ હૈ. હમ હમારી બોડી કો કોઈ ભી નુકસાન નહીં કરેગા તો હમ ચાહેંગે કે આપ લોગ ભી ઉસકા જ્યાદા સે જ્યાદા યુઝ કરે. ડિજિટલ ઇન્ફ્યુઝન સેન્ટર મેં વિઝિટ કિયા થા, વહાં પે દેખા થા કી એસા કોઈ પ્લાન્ટ નહીં હૈ જો મેડિસિન્સ કે લિયે યુઝ નહીં કરતા. હર એક પ્લાન્ટ કા એક કોઈ મેડિસિન વેલ્યુ હૈ. કોઈ ભી બીમારી કે લિયે કોઈ ભી આપ પ્લાન્ટ આપ લે સકતે હો જો કાફી નો મેડિસિનલ વેલ્યુઝ હૈ ઉસમે. બેસિકલી હમ યહાં પે ઉન્હે પંચકમ થેરેપીઝ ઓફર કરતે હૈ. અભી પંચકમ થેરેપીઝ ક્યા હૈ તો આયુર્વેદા મેં હી આતી હૈ યે પંચકમ થેરેપીઝ. યહાં પે પંચકમ સે મતલબ હૈ 5 કર્મ. દીઝ આર ધ કર્માસ ફોર ધ ડિટોક્સિફિકેશન ઓફ ધી બોડી. પહેલે હમારી પરિસ્થિતિ બહુ ખરાબ થી, ખેત ને કામ કરને જાના પડતા થા, મજૂરી આર્થિક પરિસ્થિતિ અચ્છી નહીં થી. અભી તો જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બના ઓર આરોગ્ય વન પ્રોજેક્ટ બના ઉસમે સબ મહિલા કો બહુ સારી આર્થિક પરિસ્થિતિ ભી સુધરી હૈ ઉને અચ્છા લગતા હૈ હમકો યહાં. યહાં પર અલગ અલગ લોગ આતે હૈ. યહાં પે હમ મિટ્ટી કે બર્તન બેચતી હું મેં ઓર યહાં પે ઔષધિ ઓર પ્લાન્ટ્સ બાંબૂ કી ચીઝે યે સબ ભી મિલતા હૈ ઓર વો ખરીદતે હૈ જિનકો ખરીદના હૈ. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ વિભાગ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 50 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર માટે તેજગઢ અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હોવાની ઘટના
સામે આવી હતી, જેમાં તંત્ર પણ દોડતું થયું હતું. પુનિયામઠ ખાતેની એકલવ્ય મોડેલ અને ગર્લ્સ રેસીડેન્સી સ્કૂલમાં 380 જેટલા બાળકો શિક્ષણ સામે રહેવા અને જમવાની વ્યવસ્થા છે. તે દરમિયાન રાત્રે ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી ખાધા બાદ કેટલાક બાળકોને પેટમાં દુખાવા સાથે ઉલટી થવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે સવારે પણ 30-40 બાળકોને ઉલટી થવાની શરૂઆત થતાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાતા તુરંત નજીકની તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે કેટલાક બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેજગઢ આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ પહોંચી જઈ બાળકોની મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ 50થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી તેજગઢ ખાતે 46 બાળકોને અને બાકીના બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. રેસીડેન્સી સ્કૂલમાં બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસરના બનાવને પગલે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયેલા જિલ્લા કલેક્ટરે બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જણાવી આ બાબતે તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. એમાં રમવા જઈએ છીએ રિસેસ મેં તે અંબાજી મંદિરે, ત્યાં આગળ ડેન્સિંગ મારેલી છે, ત્યાં જીબી લાઇટ છે, ત્યાં કરંટ ઉતરેલો ત્યાં કરંટ લાગે. જંબુસર તાલુકાના વિરેજ ગામે આવેલ મોરબગા પ્રાથમિક શાળાની એક બાળકીને કરંટ લાગતા બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. જંબુસર તાલુકાના વિરેજ ગામે આવેલ મોરવગા પ્રાથમિક શાળામાં 7 વર્ષે કાજલ જાદવ અભ્યાસ માટે ગઈ હતી. તે દરમિયાન બપોરની રિસેસના ટાઈમે અંબાજી માતાના મંદિર પાસે રમાઈ રહી હતી, તે સમયે ફેન્સિંગના તારમાંથી કરંટ લાગ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક કાજલ એકની એક દીકરી હોય, પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. વિરેજ પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી દુર્ઘટનાને લક્ષ્યમાં લઈ અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ રોબોટ તૈયાર કર્યો છે. આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા વિશે. અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલ બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે. તેમને આ પ્રોટોટાઇપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનાર બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ પ્રોફેસર શ્રીજી ગાંધીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે. પોલિટેકનિક કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના 6 વિદ્યાર્થીઓની ટીમ રોબોટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ હતી. આ રોબોટ વાઇફાઈ સાથે કનેક્ટેડ છે અને તે કેમેરાથી સુસજ્જ છે. તેને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે. આ રોબોટ હજુ પ્રોટોટાઇપ તબક્કામાં છે, જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ બાળકોને બોરવેલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે. આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઇનોનું સમારકામ અને ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં થતા લીકેજને અટકાવવા પણ થઈ શકશે. આમ ગુજરાતના યુવાનો આપણી આસપાસની સમસ્યાઓના સમાધાન માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે. એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ આર ઓલવેઝ ફોકસિંગ ઓન પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એન્ડ દે કેમ વિથ વન આઈડિયા કે સર અમારે આ એક પ્રોબ્લેમ હૈ કે ઉસમે અગર કોઈ બોરવેલ મેં કોઈ અગર ફસ જતા યા ઉસકો કુછ ઉસકા કુછ મેન્ટેનન્સ કરના હૈ તો હમ ક્યા કર સકતે તો સ્ટુડન્ટ્સ કેમ વિથ એ આઈડિયા કે સર એક મેં એક પાઇપ ક્લાઇમ્બિંગ રોબોટ બનાતે સો પાઇપ ક્લાઇમ્બર જો રોબોટ હૈ ઉસકા બેઝિક ફીચર હૈ કે વો બોરવેલ કે અંદર જાયેગા ઓર બોરવેલ કે અંદર જાકે વો હમે લાઈવ આઈપી સે કેમેરા સે વાઈફાઈ કેમેરા સે હમકો ડેટા દેગા કે અંદર જો હૈ વો ઉસકી સિચ્યુએશન ક્યા હૈ. હમ લોકોને ઇસમે આઈપી કેમ યુઝ કિયા હૈ ઓર કંટ્રોલર યુઝ કિયા હૈ જિસકે થ્રુ હમકો રિયલ ટાઈમ ડેટા મિલતા હૈ જૈસે હમકો ઇસકો 25 ફીટ ડીપ હમકો ઇસકો ભેજના હો તો ભી હમ ભેજ સકતે ઓર યે રિમોટલી કંટ્રોલેબલ હૈ તો હમ લોકો ઇસકો કહી ભી ભેજના હૈ કોઈ ભી ટર્ન્સ લેના હૈ તો ઉસમે હમ લોગ યુઝ કર સકતે હૈ. ભરૂચમાં સ્કૂલ ઓટોનો વિડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પુનઃ પ્રશ્ન ઉભા થયા છે.
નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્કૂલ, ઓટો અને વાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે. આ સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. જો કે માંડ 2-5 દિવસ આ કાર્યવાહી ચાલી હશે, જે બાદ જશે તેની સ્થિતિ હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચમાં સોશિયલ મીડિયામાં જોખમી રીતે બાળકોને બેસાડી રિક્ષા ચાલક રિક્ષા હંકારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વાયરલ વિડીયો અંગે તંત્ર દ્વારા સત્યતાની તપાસ કરવામાં આવે તે જરૂરી છે, જેથી વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ ચિંતા વિના મોકલી શકે. ભરૂચ જિલ્લામાં વાદળિયા વાતાવરણ વચ્ચે પુનઃ વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે ભરૂચને બાદ કરતા જિલ્લાના તમામ 8 તાલુકામાં વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં શનિવારથી પુનઃ વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના પગલે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. આમ 13 જુલાઈની સવારના 6 કલાક સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન નેત્રંગમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં વાદળિયા માહોલમાં પણ ગણના પાત્ર વરસાદ નહીં થતાં 0 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા વાલિયામાં 1 ઇંચ, હાંસોટમાં 5 મિલીમીટર, વાઘરામાં 7 મિલીમીટર, જગડિયા અને અંકલેશ્વરમાં 2 મિલીમીટર, જંબુસરમાં 1 ઇંચ અને આમોદમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ભરૂચ ખાતે ગ્રીન કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન કેમ્પસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરીશભાઈ જોશી, જાણીતા ઉદ્યોગપતિ, પર્યાવરણવિદ, સામાજિક કાર્યકર અને પ્રોએક્ટિવ નાગરિક હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહ, ટ્રસ્ટી એસએમ વોરા અને અન્ય ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. કોલેજના ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહે કોલેજ દ્વારા ચાલતા પર્યાવરણ સંવર્ધન માટેના પ્રયાસોની વિગતવાર માહિતી આપી જણાવ્યું કે કેમ્પસમાં દરેક માટે સ્વચ્છ હવાની દેખરેખ કરતું આધુનિક યંત્ર એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સિસ્ટમની સ્થાપના કરવા સાથે વરસાદી પાણીનો સંગ્રહ, બાયોગેસ, સોલર વીજળી, કમ્પોસ્ટ, ખાતર વગેરેની માહિતી આપી હતી. ડિરેક્ટર પરેશભાઈ શાહે પ્રોએક્ટિવ સિટીઝન પર ભાર મૂકીને દરેકને પ્રોએક્ટિવ નાગરિક બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે હરીશભાઈ જોશીએ કોલેજ દ્વારા લેવાયેલા ગ્રીન કેમ્પસ પગલાંને બિરદાવ્યા ઉપરાંત NET0 વિશે ભવિષ્યની આવનાર પેઢીને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ આવનાર પેઢીની પહેલ કરી કે દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કાર્યને ઉપાડવો, જન્મદિવસ કે એવા કોઈ સારા પ્રસંગે 5 વૃક્ષોનું વાવેતર કરીએ અને વૃક્ષોને કાપતા બચાવીએ તો પણ અનેક ગણું પર્યાવરણમાં યોગદાન આપી શકાય તેમ કહ્યું હતું. હરીશભાઈ જોશીએ સાચા મિત્ર જીવનમાં હોવા જોઈએ અને એમાં પણ જો વૃક્ષ જ સાચો મિત્ર બની જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે. અંતમાં રાષ્ટ્રને અને ખાસ કરીને જ્યાં રહીએ છીએ તે વિસ્તારને નેટ ઝીરો બનાવવામાં પોતાનું યોગદાન આપી એ સંબોધન સાથે પોતાની વાતને પૂર્ણ કરી હતી. ડોક્ટર તૃપ્તિબેન આલમોળા, ડિરેક્ટર નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટે આખા કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ કરી. કાર્યક્રમના અંતે દરેક અતિથિએ કોલેજના ગ્રીન કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. અહીંયા જે વેસ્ટ છે, જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય, એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પસ કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આઈ થિંક ભરૂચ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે પણ યુનિવર્સિટી છે, કોલેજીસ છે, એ લોકોએ ખરેખર આ મોડેલને જોવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ. એ ખૂબ એક્સપેન્સિવ નથી પરંતુ એને માટેનું જે એક વિઝન જોઈએ એ ખરેખર આ નર્મદા કોલેજનું મેનેજમેન્ટ GNFC એ ઉપરાંત નારદેશ અને આ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આખા પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે આકાર આપવામાં આવ્યો છે. આ એક નમૂનેદાર પ્રોજેક્ટ છે. પશુ પંખીની લાઈફ અને વનસ્પતિ, તો અમારી કેમ્પસમાં 515 ઝાડ ઓલરેડી હતા. બીજા અમે 500 વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા 400-500 એ ટોરન્ટ ફાર્માના CSR માંથી અવેલેબલ થવાના છે. તો આ બધા ઝાડ રોપવામાં આવશે. દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એમાં QR કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે અને એની ડિટેલ શું છે. કેમ્પસમાં રહેતા પક્ષીઓ, તો કેમ્પસમાં લગભગ 25 જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે. તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું. પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ઇકો ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે.
क्योंकि यहाँ पे जो ग्रीन कैंपस का इनिशिएटिव लिया गया है वो सबके लिए इतना बेनिफिशियल है, स्पेशली एनवायरनमेंट के लिए और हमारे हेल्दी लाइफस्टाइल के लिए भी। और अभी हम यहाँ पे कंपोस्टिंग पिट के लिए यहाँ इकट्ठा हुए हैं और ये इतना अच्छा बना है 70:30 के रेशियो में, 70% ब्राउन और 30% ग्रीन चीज़ें हैं, और ये हमें आगे सॉइल अच्छी बनाने में हेल्प करता है। ऑल्सो ये जब ग्रीन कैंपस के इनिशिएटिव के लिए यूज़ होगा तो ये बिल्कुल कॉस्ट फ्री होगा, क्योंकि ये एक अच्छा मैन्योर बनेगा बायोडिग्रेडेबल वेस्ट के हेल्प से, और ये फर्टिलाइजर्स हमें खरीदने नहीं पड़ेंगे, ये मैन्योर एकदम नेचुरल होगा जिससे हमें काफ़ी अच्छा सॉइल अमाउंट मिलेगा और बहुत न्यूट्रिशियस सॉइल भी होगी जिससे प्लांट ग्रोथ भी अच्छी होगी, वेस्ट भी रिड्यूस हो रहा है, वाटर कंजर्वेशन भी हो रहा है और ग्राउंड का जो लेवल है वो भी अच्छा रहेगा। અંકલેશ્વરના પાનોડી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બીએસ પટેલને કમાન સોંપવામાં આવી છે। વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી, સર્વસંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બીએસ પટેલને કમાન સોંપવામાં આવે છે। પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે બીએસ પટેલ, માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા, ચંપાલાલ રાવલ, સહ માનદ મંત્રી તરીકે ભરત પટેલ, રાજુ મોદી અને ખજાનજી તરીકે અતુલ બાવરિયા સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ દ્વારા સેવાકીય સુવાસને વધુ પ્રસરાવતા શુકરતીર્થ અને કાંસ્યાની શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અને પાણી જગનું વિતરણ કરાયું હતું। સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ દ્વારા નવા શુકરતીર્થ અને નવા કાંસ્યા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ, સ્લેટ, પેન તથા પીવાના પાણી જગનું વિતરણ કરવામાં આવ્યું હતું। નર્મદામાં પૂરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ, ગત વર્ષના પૂરની તારાજીથી ભયભીત લોકોની કાર્યવાહીની માંગ, જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી। ભરૂચના આરોગ્ય ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું, મે માસમાં આરોગ્ય ઓફિસર રાજેશ સિંધાનો અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। અંકલેશ્વરમાં થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યુનો મામલો, ઇન્ટરવ્યુ દરમિયાન સર્જાયેલ અવ્યવસ્થાના વાયરલ વિડીયો બાદ જિલ્લા રોજગાર કચેરી એક્શનમાં, કંપની ખાતે રેકોર્ડની તપાસ કરી નોટિસ ફટકારી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પર્યટકોને આકર્ષી રહ્યું છે આરોગ્ય વન। છોટાઉદેપુર તાલુકાના પુણ્યવાડ ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના 50 વધુ બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ। આજના સમાચાર આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશું। નમસ્કાર।